ની વાત કરો, પિક્ચર ની પણ ગણતરી યાર કેટલી વાત મેં હું કરો. તમને હું વાતની એક વાત કરું કે હાલો કઈ નહીં, હાલો એને કયો હું ખંભાળ્યા હું મોટા, એમ કે હાલ નીકળ્યા તરફથી હું આવું, તું મળે હું હાલો ભી નીકળી જાઉં. હવે ઈ ક્યાંય આવે, ક્યાંય એના સીઠું તૂટે એમ નથી, ક્યાંય આવે એમ નથી. એને દારૂ પી ગયો ને પકતી પીકી નો થાય છે. અને અટાણે ઈ પોરબંદર છે કે અહીંયા, ઈ નથી ખબર. હું આવું છું તારી માને, તું તો પોરબંદર તારીખ માં આવું છું. મારા મા બાપ ને લીધે સાંજ બેઠો ને મને પોરબંદર કોઈ મુકાયું નથી હો. મારા બાપે મને પોરબંદર મુકાયું કે મારો દીકરો શાંતિ થી બેહી શકે, ને મારો દીકરો શાંતિ થી બેહે. હજી સુધી જો મારા ને કેસ થયા તો પોરબંદર પોલીસે જઈ આહિર મને હાથ નથી લગાડ્યો. પોરબંદર પોલીસ ને ખબર હતી કે આપણું ખોટું ન હોય, આપણે ક્યારે કોઈનું ખોટું નથી કર્યું. હું ખુલે આમ બોલું છું. એક મિનિટ સુરત માં મારી વાત ભાઈ, સાંભળ, જેવના પેલા મને બોલવા દે કે સુરત માં બુલેટ વાળો કેસ થયો મારી ઉપર, એમાં મેં પેલી વાર પોલીસ ના માર ખાધા, કે આને પોલીસ નો માર કહેવાય. ઈજ સુરત પોલીસે 5 દી પછી આપડા વખાણ કરેલા. ચાલો ભાઈ, તમે એક ભૂલ કરી હોય તમારા બીજા કામ હારા છે. એક મિનિટ નીકળ્યા સાંભળ. ઓલા ભાઈ કે જય, તું અત્યારે પોરબંદર છે, 1000 નું પેટ્રોલ બારી મારે જાવું, પેલા એનું લોકેશન, એ ભાઈ ફોન કરે વાત કરે તો હું આપણે મળવા જાઉં. ભલે પણ કહું તો ખરો કે એવું નહીં, 14 દિનો પોરબંદર ની બહાર નો નીકળો પછી ક્યાં વાત રહે. આ મારી ચેલેન્જ ગાઈડ માં જાવ. મારી માને હાચવી લેવા વાળા મારી માના બીજા દીકરા જાજા છે. ભલે મારે જેલ માં જવું પડે તો હું તૈયાર છે. સાગર ડબલું તારું મોત તારી બેન ને સુધે પાકું. આ વાત લખી લેજે. હવે ની કોડદરા શાંતિ થી બેઠો તો ની કોડદરા ને તમારે શાંતિ થી બેહવાનું જ દેવો. પાછું નામ કેવું કહે? સાગર ડબલું. ડબલું એટલે અંદર જવાનું પીવાનું ને. બોલું ડબલું જવાનું. ઓલી લખીએ એના નામના લાઈવ કરીએ. વછરાજ ના આમ અમે માલદેભાઈ ના તબેલા ની પાસે હોટલે ઉભા હતા. અમે મજાક કરતા હતા. અમારે આઈપોલ હોટલે આવવું હતું એટલે અમે મસ્તી કરતા હતા. મને 5 જણા કોમેન્ટ લખી કે નીકી કે સાગર ડબલું તને કીર્તિ પટેલ નહીં કે બે ને ગારું દે છે કે સાગર ડબલું તને કીર્તિ પટેલ ને ગારું દે. અર્જુન પોરબંદર હો? અર્જુન ના ના, સાગર ડબલું ને મારી નાખી ઈ પાકું છે. ઈ વાત માં માલ નહીં એમ, એનું મોત આવ્યું હે. નહીં નહીં, જીવવા નહીં દે આ બધા નીક ને શાંતિ થી. આમને છાનો મૂનો બેઠો રહે ને તો. અને પાછા અમુક અમુક અત્યારે આપણું લાઈવ જોવા આવ્યો હોય ઓલો આરજે જોર્જ. ઓલો આરજે જોર્જ તું આમાં લાઈવ જોવે ને? હા બરાબર છે સાગર ના આમ ને તેમ. આમાં તો એમ કોમેન્ટ કરતો હોય કે જય વછરાજ ભાઈ ના આમ ને તેમ. રાજા બેબી અત્યારે તો રાજા બેબી અર્જુન એડ કર. અર્જુન પોરબંદર છે તારી માને જો દે કોક ના પેટ ઠારી તો જોવો માં જોદામ ના. અમે તો કપડા જ નથી પહેરતા. અમે તો કપડા જ નથી પહેરતા. ક્યાં હતું હવે નથી રેવા દેતા બધા. પાડે આવે શાંતિ થી બેહવા દેતા બધા. પોરબંદર માં બેઠા બેઠા કારણ વગર આપડા નામ ના લાઈવ ચાલુ કરે નામ કરે ને આવ્યો કે નહી? હા અર્જુન. હા હું
કાલે મળી લે હાલ ને કાલે ફોન કરી ખોટી લંડોર ના કરાય. હું કાલે એની વાત કરીને તને ફોન કરી નીકળા. આપણે આપણી મોજમાં બેઠા હોય યાર, આપણે શાંતિ થી બેસીએ, નથી કોઈને નડવા જતા. દાદી ની માને જોઈ ને ભાવ પીકી ને ડોન દાદા થી જવું છે. આપણે તો આપડી મોજમાં બેહીએ છે. ના ના, હું એને હેને પૂછી લે કે ભાઈ હું વાંધો હે તારે એની યાર પટાવી નાખવાનું હોય અંદરો અંદર હું ખોટી માથાકૂટ કરું. ખબર છે સાગર ડબલ્યુ ને આટલું કહી દેજે કે તારે નિકોરે જયારે વાંધો હોય તો લાઈવ લાઈવ નો રમતો, લાઈવ માં ના ભણતો, ના એનું પોરબંદર, ના મારું સુરત બીજા જિલ્લામાં ભેગા થઈ જાય બે એકલા, જે જીવતું રહે એને ગામ વાત કરશે બસ. રાજકોટ ભેગા થઈ જાય, ઈ કે તો અમદાવાદ ભેગા થઈ જાય, પછી જીવતું રહે એની ગામ વાત કરશે. નિકોડતા ની તો એમને બધા વાત કરે જ છે, પછી જીવતું રહે ને એની ગામ વાત કરીએ. અરે ના ના, હું હે ને પૂછી લે, મને તાકે કહે તો ખરી ને, આપડે વાત કરી લે. હું એમાં હું નહીં આવે અંદર અંદર બાજવાનું હોય. લાઈવ ને એને કે રેવા દે, લાઈવ લાઈવ રેવા દે એને કે હું તો એની મને શાંતિ થી બેઠો તો તો મને કે આમાં કે ઓલું લખે ને સાગર કે તમને ગારું દે છે ને કીર્તિ ને ગારું દે છે ઉપર રે. હું મને મેસેજ કરું પાઠો એ થાવ. હા, અને બીજી વાત તો એ કે લોડા નંબર હતો નહીં સાહેબ, તારી બેન ને તું તારી એને કે શાંતિ થી નહી કોરદરા એની મોજ માં બેઠો તો બેહવા દે. ખરેખર તારી માં અવડો પાછો પેદા નહી કરી હગે. વાંધો હોય યાર ખબર નહી. નિક કેમ શાંતિ થી બેઠો, નિક કેમ મોજ કરે, નિક ને કેમ નિક ને જ નડવાવું તમારી માને શું દે. નિક નથી કઈ પૈસા બનાવી ગયો કે નિક નથી એટલો પૈસા વાળો. તમારા લોડા બરે છે તમારી માને લંડ ખાલે બેઠા થા. એનો અવાજ કાપી છે બંદૂક નો. બંદૂક તે મને બ્લોક કરેલો જોયા આહિરવારી આઈડી માંથી. એક મિનિટ નીકળ્યા ઉભો રહે. હા તો તું આવી જા એમ કહો.
બંદૂક તો નીચે બેસતો, બંદૂક તો નીચે બેસતો, બંદૂક એક મિનિટ નીચે બેસતો. હવે ઉભર ઉભર નીકળા, હું આઈડી માંથી જાઉં, કોઈને એડ ન કરતો પહેલા. મને હે ને મારી આઈડી હે ને મને તારું લાઈવ ન દેખાતો. મારી આનંદ દાભી ભાઈ નીક દ્વારકા જઉં છું, ગોંડલ પહોંચ્યો છે એને મેસેજ કરીને કહી દો રોડે આવતો રહે. મારા વાલા ઈ રાજા આવે તો હું જોઈએ. ઈ ઈ પિચકે નો અત્યારે એના ઘરને બહાર ન નીકળો, પછી ક્યાં વાત રહે. અને હું તો તારું આ છેલ્લું પેલું આજે જ લાઈવ કરું. હું તો એટલે કે તારા નામનું લાઈવ નથી કરવાનું, હવે તને ફેમસ નથી કરવાનો. હવે જ્યાં રૂબરૂ મળ્યો ત્યાં હું તને કહીશ હવે કે કેવી રીતે બધાય. કોતી ભાઈ ઓલો સાગર ડબલ્યુ નથી, ઓલો હોનતન નો જોડો પેલી આ જેવડો, ઈ કારણ વગર નો મારું ને કીર્તિનંદ નામનું લાઈવ કરીને ગારું બોલીને બેઠો. સાગર ઓલો પોરબંદર વાળો, ઓલો મારા લોડ સુરત માં કઈ જગ્યા હશે તો અને લોકેશન બોલ દેજે. શિવરાજી જય માતાજી મારો ભાઈ, બહુ દિવસે એના ખાલી એટલું કહી દો કે હું પોરબંદર આવીને જઉં, તારી માં ચોતતો હોય લોડા તો તારો બાપ બાપ સ કહીએ. અને વિડીયો જોતા ખાલી એટલું કહી દેજે ખાલી તારી માના ચોદુ ખાલી તારો બાપ પહોંચ્યો તો ને ખાલી એ તારો બાપ એકલો જ પહોંચ્યો તો કહીએ. એટલે પણ એ ચોદી નો ઘર ની બહાર નીકળો એવો નથી, માં પછી ક્યાં વાત રહી. તમારી ના કહીએ, બાકી જો નોમ દીધું ને એને કે એસડીઆઈવી ગ્રાન્ડ ભગવતી હોટલ 102 નંબર નો ફ્લેટ છે આપડો બરાબર, જે ઝેરી ની માં ચોદી હતી ને મે બરાબર, તારી માં ચોદના મુ પોરબંદર ની ગમે તેની માં ચોદી નાખે. હું અમે અમારી મોજ માં બેઠા હતા નીતિયા, હાવ શાંતિ થી તો અમારા લાઈવ માં કોમેન્ટ આવી કે આમ નામી કે તમને ગારું દે છે કે હા પછી એટલે